માર્કેટ ચાલે તો કાઈક તો કરવું જોઈએ, કાઈક તો કરવું પડે. કૃતિ, હા મને એક વાત કે. આપણે મારે સોમવારે ઉઘડતી બજારે એક મસ્ત સ્ક્રિપ્ટ આપ મને, કે જે હું બાય કરું અને તરત મને એમાં પ્રોફિટ જોવા મળે. એટલે મંડે તારે એવી સ્ક્રિપ્ટ જોઈ છી કે હું તને કહું અને તું બાય કર અને તને એમાં ફટાફટ પૈસા મળે. જો ગોપી, કોઈ દિવસ શેર માર્કેટમાં ટીપ ઉપર કામ કરવાનું નહીં, સમજી લે. તાત્કાલિક પૈસા મળી જાય તને અને તું કંઈક અર્ન કરી લે, એવું તો કોઈ દિવસ શેર માર્કેટમાં કરવાનું જ નહીં, રાઈટ? કારણ કે તારી પાસે નોલેજ ન હોય, તારી પાસે રેડિંગ ન હોય, તને કોઈ ટીપ આપે, આ બધું બરાબર નથી. તમારે કોઈ પણ સારી સ્ક્રિપ્ટ ચૂઝ કરવી હોય તો એના માટે પહેલાં તમારે રીડિંગ કરવું પડે. સેકન્ડ, તમારે કોઈ સારા ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ હોય, સેબી અપ્રૂવ્ડ, એને તમારે મળવું પડે. ઓકે, જેમ તમને કાંઈ ડિસીઝ થાય અને તમે કોઈ ડૉક્ટરને કન્સલ્ટ કરો છો, પછી તમે દવા લો છો ને, હા, તો પછી આમાં પણ એવું જ છે. હું તને એક નાની રમસની સ્ટોરી કહું કે હમણાં શું ભાઈ, જેમ બધા લોકોને પૈસા તો અર્ન કરવા જ છે, હવે શેર માર્કેટમાં એક શેર છે એને અપર સર્કિટ મારી, તો લોકો એ શેરમાં ફટાફટ બાઈંગ કરવા માટે વયા ગયા કે જલ્દી અમને કંઈક પૈસા મળી જાય, અમને કંઈક ગેઇન કરીએ એટલા માટે. પણ ગઈકાલે એક એવા ન્યૂઝ આવ્યા કે હવે એ શેર કોઈ વેચી જ નહીં શકે, એટલે જે લોકોએ શેર લીધા હશે એ એમની પાસે એમને પડ્યા રહેશે. એટલે વસ્તુ સમજ, કોઈ દિવસ ડાયરેક્ટ બાઈંગ નહીં કરવાનું સમજ્યા વગર, રાઈટ? બેસ તું શાંતિથી, હું તને કંપની કહી છે એ તને હું કહું છું, હું જે કઈ કહું એ સમજજે. કારણ કે તારે એજ્યુકેશન બેઝ વસ્તુ છે, હું તને જે અત્યારે કહું છું તને હું તારું એજ્યુકેશન નોલેજ વધે એના માટે કહું છું. ઓકે, પ્લીઝ બેસ. જો આ કંપની છે ને, એનું નામ છે દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ. ઓકે, એટલે કે આ કંપનીના ઓલ્ડ ઓનર, પ્રોપ્રાઇટર્સ કો, ઓનર કો, એ વાધવાન થઈ ગઈ હતી. આ કંપની શું કરે? તો આ કંપની નોન બેન્કિંગ ફાઇનાન્સ કોર્પોરેશન છે, એટલે જે લોકોને હાઉસ બાય કરવું છે એને એ લોન આપે. ઓકે, હવે એ લોન આપે તો એને પણ કોઈક જગ્યાએથી લોન લીધી હોય પ્રોજેક્ટ માટે, રાઈટ? કારણ કે પોતે એને જમીન લીધી છે, એના ઉપર કંઈક કન્સ્ટ્રક્શન કરશે. તો આ લોકોએ ઘણી બધી બીજી બેંકો પાસેથી લોન લીધેલી, એટલે કે દિવાન હાઉસિંગ ફાઇનાન્સે બીજી કોઈ પણ બેંક પાસેથી આવી લોન અવેલ કરેલી. પણ આ લોન લેતી વખતે કાંઈ પણ મિસ્ટેક થઈ, એટલે એ લોકોએ દિવાન હાઉસિંગે બેંક સાથે ફ્રોડ કર્યો. એ લોકો જે લોન લીધી હતી એ લોન ભરી શકવા માટે કેપેબલ નહોતા. એટલે થયું શું કે બધી બેંકનું ઓલમોસ્ટ કન્સિડરેશન થયું, મીટિંગ થઈ, તો એનો ફિગર જે મેં અહીંયા લખ્યો છે કે બેંકે એને શું કર્યું, સૌથી પહેલા ફ્રોડ કર્યું, ધેન બેંક હેઝ ડિક્લેર ધીસ એકાઉન્ટ એઝ એ એનપીએ. તો હવે આ એનપીએ ની એમાઉન્ટ જે હતી ઇટ વોઝ નિયર અબાઉટ 87,000 કરોડ રૂપીસ. ઓકે, આટલી બધી? યસ, 87,000 કરોડ બધું લઈને. તો પછી શું થયું કે બેંક એક એવું નક્કી કરે કે હવે આ અમારે એસેટ વેચવી છે, સેલ આઉટ કરવી છે, તો કોઈ પણ નવી પાર્ટી એ ઇન્ટરેસ્ટ લે છે. તો આ કંપનીમાં ધ ન્યુ પાર્ટી વિલ બી પિરામિડ એન્ટરપ્રાઇઝ. હવે તને ખબર ન હોય તો પિરામિડ એન્ટરપ્રાઇઝ એટલે કોણ? રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જે છે, મુકેશ ભાઈ અંબાણી એના બે ભાઈ. ઓકે, રાઈટ? તો એણે આમાં રસ લીધો, હી હેઝ ટેકન કીન ઇન્ટરેસ્ટ, અને એમને બિડિંગ કર્યું, અને એમને બિડિંગ કરતા સક્સેસફુલી બિડિંગ 40% એપ્રોક્સિમેટલી ક્લોઝ થયું. તો વોટ ઇઝ ધ મીનિંગ કે 87,000 કરોડ જે બેંક્સના બાકી હતા એમાં પિરામલ ગ્રુપ કેટલા રૂપિયા આપશે? તો કે 34,250 કરોડ. એટલે 100 રૂપિયાની વસ્તુ 40 રૂપીઝે બાય કરી દીધી. એટલે આમાં આ ડીલમાં પ્રોફિટ થયો ઓલમોસ્ટ પિરામલ ગ્રુપને, અને બેંકને પણ પોતાના થોડા એમાઉન્ટ્સ મળી ગયા. પણ તકલીફ ક્યાં પડી ગઈ? આ શેરનો ભાવ તને જો કદાચ બેંકની હિસ્ટ્રી ખબર હોય તો ઇટ વોઝ ટ્રેડિંગ અબાઉટ 600 રૂપી ઇન ફોર 4 યોર 5 યર્સ. અને
અત્યારે હવે જ્યારે પિરામલ આ કંપની લે છે તો શું થાય છે એ સમજવાની ટ્રાય કરો કે રિટેલ ઇન્વેસ્ટર પાસે શેર્સ પડ્યા હોય. હવે કોઈએ આ શેર 15 રૂપિયે લીધેલા છે, કોઈએ 100 રૂપી, કોઈએ 40 રૂપીસ, કોઈએ વોટ એવર એમાઉન્ટ, તો થાય શું કે રિટેલ ઇન્વેસ્ટર્સને હવે આ શેર ડીલિસ્ટ થઈ જવાના છે. એટલે આજે થયો સેટરડે, હા, અને આજે છે 12 જૂન 2021. ઓકે, આજે માર્કેટ બંધ, કાલે સન્ડે માર્કેટ બંધ, અને 14 જૂન 2021 આનું ડીલિસ્ટિંગ છે. તો ડીલિસ્ટિંગ નો મતલબ એવો થઈ ગયો કે યુ કેન નોટ સેલ સિંગલ શેર ટુ માર્કેટ. હવે વિચાર કર કે આજથી બિફોર 3 or 4 ડેઝ લોકો અપર સર્કિટમાં લેવા ભાગતા હતા, કાલે એ લોકો સેલ બી નહીં કરી શકે. એટલે હંમેશા ધ્યાન રાખવાનું કે આ ઇક્વિટી માર્કેટ છે, શેર માર્કેટ છે, રીડિંગ તમારે કરવું જોઈએ. તમે તમારા ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટને પૂછો ખબર ન પડતી હોય તો, અને તમે એવી રીતે નોલેજ તમે લેશો અને પછી તમે શેર બજારમાં એન્ટ્રી લેશો તો તમને પ્રોફિટ થવાની પૂરેપૂરું ચાન્સીસ છે. પણ તમને ખબર ન પડતી હોય અને તમે એમ કહો કે મને કોઈ ટીપ આપી દો, તો કોઈ દિવસ ટીપ ઉપર કામ કરવાનું નહીં. ઓકે, આ વસ્તુ મને ખ્યાલ પડી ગયો? મળીએ પછી, બાય બાય.